विद्यार्थी मित्रों, आज आप जोईशू धोरण 10 विषय अंग्रेजी यूनिट 2 द ह्यूमन रॉबर्ट। द ह्यूमन रॉबर्ट एट के मानवीय यंत्र, मानव द्वारा बनावेलू यंत्र। आ पाठ बहु मोटू छे एटले आपणे बे भागमां एने विभाजित कर्या छे। बे पाठमां आपणे जोईशू। आजे पार्ट 1 मां आपणे जोईशू। पाठने आगळ चलावता पहेला, सौथी पहेला विद्यार्थी मित्रों जरा ध्यान दोजो। लालच छे, बुरी बला छे, अने अति लोभ ए पापनो मूळ रूप छे। आजे बे कहेवत मैं अहीं कही तमने, ए आजे आ पाठ में आपणे जोईशू। अने आ यूनिटनी अंदर आपणने बहु सारी रीते એ સમજી શકાશે। આ યુનિટમાં રોબર્ટને એક માનવ દ્વારા ખરીદવામાં આવે છે અને એ માણસ પોતાની લાલચ સંતોષવા માટે એવા કાર્ય રોબર્ટથી કરાવે છે કે જેના પરિણામો આપણે એમ પણ કહી શકીએ કે એના દુષ્પરિણામો માનવ અને રોબર્ટ બંનેને ભોગવવા પડે છે। માનવ દ્વારા બનાવેલું યંત્રનો ઉપયોગ સાથે સાથે દુરુપયોગ પણ આ પાઠમાં કેવી રીતે થાય છે તે બતાવવામાં આવ્યું છે। યંત્ર જેટલો ઉપયોગી છે તેટલો જ તેનો દુરુપયોગ પણ થઈ શકે છે। Here now we will start with the lesson, The Human Robot. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Plaza, Robert Plaza. Super Robert Plaza ek shop che, like any andar inside, like andar. Tya vyakti જે કાર્ય કરે છે, સેલ્સમેન, વેચાણ કરે છે, એ કહે છે કસ્ટમરને, મે આઈ હેલ્પ યુ, શું હું તમારી મદદ કરી શકું છું સાહેબ? ગ્રેન ધ શોર્ટ નેરોડ આઈડ સેલ્સમેન, જે વેચનાર છે, એ ગ્રેન ધ શોર્ટ, નાનો ઠીંગણો એક વ્યક્તિ જેની છીણી આંખો છે, તે વ્યક્તિને સામે પૂછે છે કે હું તમારી શું મદદ કરી શકું છું? વેલ્યુ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેસ અ રોબર્ટ। વેલ્યુ એટલે કે હા, એવું કોણ કહે છે? પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ એટલે કે પ્રેમ ચોપડા જવાબ આપે છે। કોને? સુપર રોબર્ટ પ્લાઝાના સેલ્સમેનને। I wish to purchase a robot. મારે એક રોબર્ટ ખરીદવો છે। For help, sir. મદદની વાત કરો તો સાહેબ, completed the salesman. તે સેલ્સમેનને એવું કહે છે, that is our speciality. હા, એ તમારી જે જરૂરિયાત છે તેને અમે પૂરતું પાડીએ છીએ, તેના માટે જ અમે અહીંયા છીએ, તમારી સેવામાં અમે હાજર છીએ। આપણે કંઈક પણ વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે સેલ્સમેન બહુ રિસ્પેક્ટફુલી, બહુ પ્રેમપૂર્વક આપણાથી વાત કરે છે, બરાબર? એવી રીતે જ અહીંયા સેલ્સમેન કહે છે કે અમે તમારા માટે જ અહીંયા છીએ, તમને જે બી જોઈએ છે તેમની જરૂરતની પૂર્તિ પાડવા માટે, અને એ અમારી વિશિષ્ટતા છે, બરાબર? We manufacture efficient robots for the industries, construction companies, plumbing and cleaning caretakers. એ કહે છે કે અમે અહીંયા વિવિધ પ્રકારના રોબોટ્સ મેન્યુફેક્ચર એટલે કે બનાવીએ છીએ। અમે ઉદ્યોગો માટે, બાંધકામની કંપનીઓ માટે, નળ જોડવા માટે, સ્વચ્છતા માટે, કાળજી રાખવા માટે ખૂબ જ કાર્યરત હોય અને એનામાં કાર્ય કરવાની ક્ષમતા હોય તેવા રોબોટ અમે અહીંયા બનાવીએ છીએ। ધે આર ડિઝાઇન
ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્બ અને તેમને અમે ખાસ તે કાર્ય માટે જ બનાવીએ છીએ. તેની સંસ્થાના ખાસ કાર્ય માટે જ જે અમે ત્યાં સ્પેશિયલાઇઝ્ડ કર્યું છે, બરાબર, ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન્સ, કંપનીઝ, પ્લમ્બિંગ એક્સેટ્રા વગેરે, જે કાર્ય માટે જે રોબોટ બનાવ્યું હોય તે જ કાર્ય એ કરે છે. અને એમના માટે ખાસ કરીને અમે બહુ ધ્યાન આપીને આ રોબોટ્સ બનાવીએ છીએ. આવર બેસ્ટ વન્સ આર ફોર કસ્ટમર્સ લાઇક યુ, ફોર ધ હોમ હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. પણ અમારા શ્રેષ્ઠ રોબોટ્સ તો આપ જેવા જ ગ્રહ ઉપયોગ છે. ઘરના કામ માટે એને કીધું કે મારે ઘરકામ માટે એક રોબોટની જરૂરત છે, તો તમારા જેવા જે કસ્ટમર્સ આવે છે તેના માટે અમે ખાસ પ્રકારનું એક ડિઝાઇન કરેલું રોબોટ્સ બનાવીએ છીએ, એવી એ બોલે છે. અને જ્યારે એ બોલે છે ત્યારે એવું લાગે છે કે કોઈકે ત્યાં રેકોર્ડ કરેલું હોય, અને એ પ્રોગ્રામની જેમ આપણે પોઝ કરીએ, દબાવીએ છીએ, બટન બધ દબાવીએ છીએ અને ધીરે ધીરે બોલવા લાગે છે, તે રીતે એ જવાબ આપે છે. યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. મારે એ જ પ્રકારનું રોબર્ટ જોતું હતું. એવું કોણ કહે છે? પ્રેમ ચોપડા એવી રીતે બોલે છે, જાણે કે એ કોઈ ધંધા કે વેપારી બોલે છે એ રીતના એ જવાબ આપે છે. પ્લીઝ કમ ધસ વે, ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટ લિટ રિચલી કાર્પેટેડ ગેલેરી ઇન ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ ગ્લોઈંગ વિથ અ ફ્લોરેસન્ટ લાઇટ. પ્લીઝ કમ ધસ વે, મહેરબાની કરીને. એટલે કે કહે છે બહુ નમ્રતાપૂર્વક સેલ્સમેન, વેપારી પ્રેમ ચોપડાને કહે છે કે તમે આ બાજુ. અને કંઈ લઈ જાય છે એને? લેડ હિમ થ્રુ અ બ્રાઇટ લેટ રિચલી કાર્પેટેડ ગેલેરી ઇન ટુ હુજ ડોમ શેપ હોલ. ડોમ શેપ એટલે અર્ધગોળાકાર આકારનું એક સરસ હોલ બનાવેલું હતું. ત્યાં બહુ જ સરસ ચળકતી લાઇટ હતી અને એના ઉપર સરસ કાર્પેટ પાથરેલું હતું. ત્યાં એને લઈ જાય છે. અને ફ્લોરેસન્ટ લાઇટ, ફ્લોરેસન્ટ એટલે કે ખૂબ જ પ્રકાશ હતું ત્યાં એ હોલની અંદર. ત્યાં એને લઈ જાય છે. The right corner appeared to be crowded with the robots in a metallic, silver, electric, blue and green. Right, જમણી બાજુ આપણે જોઈએ છીએ તો ત્યાં એને crowded એટલે ઘણા બધા robots જોવાઈ રહ્યા હતા. Metallic, silver કલરના હતા, electric, blue અને green એવા ઘણા બધા robots ત્યાં જોવાતા હતા. Crowded એટલે કે ભેગા થયેલા. Some were moving about as if practicing to walk, while some stood still switched out of operation. Some were moving about. અમુક રોબોટ્સ ત્યાં એવી રીતે ફરી રહ્યા હતા, ચાલી રહ્યા હતા, એઝ ઇફ એવું લાગતું હતું. ટુ વોક વાઇલ સમ સ્ટૂડ, એવા ચાલી રહ્યા જોવાતા હતા. અને અમુક એવા હતા કે ત્યાં સ્થિર હતા, એટલે કે એને સ્વિચ ઓફ, એને કંઈક પણ સૂચના આપવામાં આવી નહોતી, ત્યાંને ત્યાં જ હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ, વન ઓફ ધ રોબર્ટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. થ્રેશહોલ્ડ એટલે કે જેવી રીતે એ એન્ટર થયું, જસ્ટ એવી રીતે જ ત્યાં એક રોબર્ટ આવ્યું. એટલે કે જેવી રીતે પ્રેમ ચોપડાએ આ હોલની અંદર પગ મૂક્યો, એન્ટર થયા, બરાબર, થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ, વન ઓફ ધ રોબર સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. સ્વિફ્ટલી એટલે કે ઝડપથી પ્રેમ ચોપડા પાસે આવે છે, એના સામે આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબર્ટ પ્લાઝા.
તેમને બહુ જ આવકારે છે અને કહે છે કે ગુડ ડે સર, બરાબર, શુભ દિવસ તમારું સાહેબ, અને સુપર રોબર્ટ પ્લાઝામાં આપનું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ યર પ્રૂવ્સ વર્થ વાઇલ. અમને આશા છે, અમે એવી આશા રાખીએ છીએ કે તમે અમારી આજે સુપર રોબર્ટ પ્લાઝામાં આવ્યા છો, બરાબર, તો તમારી જે આ મુલાકાત અહીંયા જે થઈ હશે એ સાર્થક રહેશે, સારી રહેશે. જે કાર્ય માટે તમે આવ્યા હશો એ ત્યાંથી તમે લઈને જશો. ધ સિલ્વર રોબર્ટ સેટ ઇન અ મેટાલિક વોઇસ. આ કોણ કહે છે? એક સિલ્વર કલરનો એક રોબર્ટ હોય છે, મેટાલિક રોબર્ટ હોય છે, એ આવાસ કરીને કહે છે. અને આવાજ કેવી હોય છે? જેવી રીતે એક રોબર્ટ બોલતા હોય છે એવી આવાજમાં એ કહે છે. ધ સેલ્સમેન ગીવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડ ઇટ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબર્ટ ઇન અ મેટાલિક બ્લુ. ત્યાર પછી બાદ આપણે જોઈએ છીએ કે સેલ્સમેન બહુ જ ગર્વ અનુભવે છે અને મુસ્કરાહટથી એનું માથું હલાવતું જઈને કહે છે એના આઇસોલેટેડ રોબર્ટ ઇન અ મેટાલિક બ્લુ. બરાબર, મેટાલિક બ્લુ એક અલગ રાખેલું જે રોબર્ટ તરફ લઈ જઈને ગયો હતો ત્યાં એ જઈને કહે છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન અ હાઉસ હોલ્ડ. સરસ અને બહુ ગર્વ થાય છે અને પછી એ ધીરેથી પ્રેમ ચોપડાને લઈ જાય છે અને એક રોબર્ટ બતાવતા જઈને કહે છે કે આ જે રોબર્ટ છે આ એક બિલકુલ સારી રીતે વિવિધ ઘર જતું કાર્ય છે, એવી રીતે તમે ઈચ્છો છો, બરાબર, એ પ્રકારનું કાર્ય આ રોબર્ટ કરી શકે છે. એની અંદર એવા જ પ્રોગ્રામ નાખેલા છે. પછી એ કહે છે કે કેવી રીતે હાઉસહોલ્ડના કાર્ય કરી શકે છે. તેવું કહે છે કે ક્લિનિંગ એટલે કે સફાઈ કામ, અરેન્જિંગ ગોઠવવાનું હોય, કંઈક બી ગોઠવણી કરવાની હોય તેનું, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, સુપર માર્કેટમાંથી કિરિયાણાની વસ્તુઓ કંઈ પણ લાવવાની હોય તે એ લાવી શકે છે, લેન્ડિંગ ધ લોન, તમારા બગીચામાં જે ઘાસ હોય, બરાબર, તેને કાપીને સાફ રાખીને તેની કાળજી, બરાબર, રાખી શકે છે, મેઇલિંગ લેટર્સ, ટપાલ મોકલવાની હોય તેનું કાર્ય પણ આ રોબર્ટ કરી શકે છે. રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી. એટલું જ નહીં, તમારા ટીવી પર જે બી કાર્યક્રમ આવતા હોય તેના લાગતા, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટિંગ ફ્રોમ ધ પેપર, છાપામાંથી જે ન્યૂઝ પેપર આવે છે, બરાબર, ન્યૂઝ પેપરમાં તમને જે ગમતા હોય તેવા સમાચારની પસંદગી પણ એ કરીને તમને આપી શકે છે. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રેથ એન્ડ કન્ટિન્યુડ. સેલ્સમેને એક બહુ જ ઠંડી શ્વાસ લીધીને આગળ એ બોલ્યો, All you need is the remote control monitor for command. આ બધું જ જે કાર્યક્રમ મેં કીધું એની અંદર જે ઇન્સ્ટોલ કરેલું છે હાઉસહોલ્ડ વર્ક્સ માટે, તેને આદેશ આપવા માટે તમારે માત્ર ને માત્ર રોબર્ટને કંટ્રોલ મોનિટરથી જ ઓપરેટ કરવો પડશે. આગળ આપણે જોઈએ, યુ મેન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબર્ટ ઇન ધ સિટી માર્કેટ, આક્સ ધ પ્રેમ ચોપડા. જ્યારે સેલ્સમેન એને રોબર્ટ બતાવે છે કે આ હાઉસહોલ્ડ માટે તમારે માટે બહુ સારું છે જેવું તમે રોબર્ટ ઈચ્છો છો એના માટે, તો એ પછી પ્રેમ ચોપડા સેલ્સમેનને પૂછે છે કે યુ મીન સિટિંગ એટ હોમ, તમે એવું કહેવા માગો છો કે હું ઘરે બેસીને આઈ કેન કમાન્ડ ધ રોબર્ટ, હું એને આદેશ આપી શકું છું
બજારમાંથી સિટીમાંથી જે બી કંઈક વસ્તુ લાવવાની હોય તે મને લાવી આપે, અને આ ખરેખર મને લાવી આપશે એટલે હું ઘરે બેઠા બેઠા આ રોબોટને આદેશ આપીને શહેરમાંથી જે માર્કેટ છે ત્યાંથી કંઈ પણ વસ્તુ મંગાવવાની હોય તે મંગાવી શકું છું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. સેલ્સમેન એમને જવાબ આપે છે કે રેડિયસ એટલે કે ત્રિજ્યા, એની એક લિમિટેડ છે ત્રિજ્યા છે, ત્યાં સુધી જ એ જઈ શકે છે. કિલોમીટર એટલા એના છે કે આટલા જ કિલોમીટર સુધી એ જઈ શકે છે તમે એને કમાન્ડ આપશો ત્યારે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન. વધુમાં વધુ આગળ એને સેલ્સમેન બધું સમજાવતા કહે છે કે આ જે રોબોટ છે તેનું નામ છે રામસિંગ 070, અને એક મર્યાદિત વિસ્તારમાં જ એ કાર્ય કરી શકશે તમારા માટે. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડા એનું માથું હલાવે છે ને એને સહમતિ જેવું આપે છે કે એવો એક સંકેત એટલે કે એક ઇશારો એવો હોય છે કે તેને આ રોબોટ ગમી ગયું છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગાઈડ ધ ગ્રેપ ધ મુમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. સેલ્સમેન ત્યારબાદ તેની ચલાવવાની રીત, પછી પકડવાની રીત, તેનું હલનચલન અને તેમાં રહેલા જે પ્રોગ્રામ છે તે પ્રોગ્રામ કરેલા કેટલા કાર્યનું નિર્દેશ આપે છે, બરાબર નિર્દેશન કર્યું હોય છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું જ બરાબર રીતે આ રોબોટની અંદર ફિટ કરેલું હતું કાર્ય. જે પ્રોગ્રામ્સ હતા બહુ સારી રીતે એની અંદર ફિટ કરેલા હતા અને એ યોગ્ય હતા. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા આ રોબોટને જોઈને સંતુષ્ટ થયા હતા અને તેમને લાગ્યું કે હવે આ રોબોટ હું મારા માટે લઈ શકું છું, જેના કમાન્ડ આપીને હું મારું કાર્ય કરાવી શકીશ. આઈ મસ્ટ ટેલ યુ, લાઇક ઓલ રોબોટ્સ એન્ડ અધરિંગ ટુ ધ ડિસિપ્લિન્સ ઓફ ધ રોબોટિક્સ. અહીંયા એધર એટલે કે કોઈ પણ બાબતને વળગી રહેવું. અહીંયા એવું કહે છે કે સેલ્સમેન એવું કહે છે કે મારે તમારે એક વસ્તુ કહેવું છે કે બધા રોબોટની જેમ જ અને રોબોટિક્સને લાગતી બાબતો સાથે જોડાયેલી બધી જ વસ્તુઓ આની અંદર છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ ધ 3 ડિસિપ્લિન્સ. આની અંદર 3 સિદ્ધાંતો છે. રામસિંગ જે આ રોબોટ છે જેનું નામ રામસિંગ છે એને 3 સિદ્ધાંતો પર છે, સિદ્ધાંતોથી ચાલે છે. અને પહેલું એ કહે છે કે ધ રોબર્ટ્સ વિલ ઓબે હિઝ માસ્ટર. આ રોબર્ટ્સ તેના માલિકનું, એનો પહેલો સિદ્ધાંત એ છે કે તેના માલિકનું આદેશનું પાલન એ કરશે. ધ રોબર્ટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. બીજું એ છે કે એ કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબર્ટ વિલ નોટ ટેક હાર્મ ટુ હિમસેલ્ફ. એના સાથે સાથે બીજાને નહીં પણ એ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. એટલે કે એના 3 નિયમો હતા. પહેલા એના માલિકનો આદેશનું પાલન કરશે. બીજું હતું એ કોઈ પણ વ્યક્તિને, માનવને નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજું હતું કે એ પોતાની જાતને, રોબર્ટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ
એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડાએ જ્યારે પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો કે એ પોતાના માલિકનું આદેશનું પાલન કરશે, જે બી કમાન્ડ એ આપશે બરાબર એનું પાલન કરશે, એનાથી એટલું બધું ખુશ થઈ ગયું કે એને બાકી રહેલા જે બે સિદ્ધાંતો હતા એના પર એને અમલ કર્યો નહીં. એટલે કે એના પહેલાંથી જ સાંભળીને પહેલાં જે નિયમ હતો, સિદ્ધાંત હતું, એ સાંભળીને એટલો ખુશ થઈ ગયો કે બીજા બે શું છે એના પર એનું ધ્યાન ગયું નહીં. હી ડીડ નોટ ટેક નોટિસ ટુ ધ અધર ટુ, એટલે કે બીજા બે પર એનું ધ્યાન ગયું નહીં, એને ધ્યાન આપ્યું પણ નહીં. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબર્ટ. તેણે આનંદથી માથું હલાવી દીધું, નોડેડ, અને એને સહમતિ આપી દીધી કે મને હવે આ ગમે છે અને કે આ રોબોટ મારે હવે ખરીદી લેવું છે, આ રોબોટનો હું દુરુપયોગ કરીશ નહીં, એવા કરાર પર એને સહી કરી દીધી. આપણે કંઈ પણ આવી વસ્તુઓ લઈએ છીએ ને ત્યારે એક આપણે સાઈન કરીને આપવું પડે કે આ જે વસ્તુ અમે ખરીદીએ છીએ કે એનો દુરુપયોગ અમે કરીશું નહીં, બરાબર. એવી રીતે એને આવા કોન્ટ્રાક્ટ પેપર્સ હતું એના પર સેલ્સમેને સાઈન કરાવી દીધા અને એને સાઈન કરી દીધા. હી હેડ નાવ ગોટ અ સર્વેન્ટ એન્ડ એન અકમ્પ્લેસ. હવે એને પાસે શું હતું કે એને એક સારો નોકર મળી ગયો એવું લાગતું હતું. આપણે સર્વેન્ટ હોય, નોકર હોય, તો આપણે એને ગમે તે કાર્ય કરવા માટે કહીએ છીએ, આદેશ આપીએ છીએ, એ બિચારો માલિકનું પાલન કરે છે. એવી રીતે હવે આ રોબર્ટ એના માલિક એને જે બી કંઈક આદેશ આપશે, કમાન્ડ આપશે, એટલે એ કાર્ય એવું કરશે. એટલે કહે છે કે ટૂંકમાં એવું કહેવાય કે એને એક બહુ સારું એક નોકર મળી ગયું, બરાબર. એના સાથે સાથે એટલું જ નહીં, અને કોઈ પણ નોકર અને એક આપણે કહી શકીએ છીએ કે એને એક એવું ગેરકાયદેસર કોઈ પણ કામ કરવાનું હોય, બરાબર, તો પણ એ નોકર એટલે કે દેટ મીન્સ કે રોબર્ટ, બરાબર, એ એવું પાત્ર મળી ગયું હતું જેના દ્વારા એ કાર્ય કરાવી શકે છે. If Ramsingh 070, my robot, can shop for groceries, then why not for the better things like jewels, thought Prem Chopra. એ કહે છે કે જ્યારે રામસિંહ 017 આ રોબર્ટ બજારમાંથી કરિયાણાનું વસ્તુઓ લાવી શકે છે મારા માટે ખરીદીને, તો પછી માત્ર ને માત્ર કરિયાણાને જ વસ્તુ કેમ, એક બહુ જ કિંમતી વસ્તુઓ જેવી રીતે કે ઝવેરાત, જ્વેલ્સ, બરાબર, ઘરેણાં, ઝવેરાત, એ કેમ ના લાવી શકે પછી મારા માટે, બરાબર. એવું પ્રેમ ચોપડા થોટ એટલે કે એ પોતાની જાતને વિચારે છે કે જ્યારે હું આવી બધી વસ્તુ મંગાવી શકું છું તો પછી એના પાસેથી હું કિંમતી વસ્તુ કેમ ના મંગાવું, એટલે લાલચ એના મનમાં જાગી જાય છે. ઇન ધ માર્કેટ રોબર્ટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઈંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વિથ વેર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ. બજારમાં આપણે જોઈએ તો રોબર્ટ્સ ભારે ભારે પેકેટ પણ ઉચકતા હોય છે, થિયેટરની જો ટિકિટો ખરીદવાની હોય તે પણ આપણને ખરીદીને લાવી શકે છે, લાવે છે, કે કારમાં કરિયાણાની વસ્તુઓ આપણે બજારમાં જઈએ છીએ તો મોલમાં જઈએ છીએ તો બધું ત્યાંથી લાવીને આપણે આપણી કારની ડિક્કીમાં મૂકીએ છીએ, તો એવું કાર્ય પણ આ રોબર્ટ કરી શકે, બરાબર, કરે છે, લઈ જતા રોબર્ટ પણ કરે છે. અને આપણે જોઈએ છીએ કે એવા રોબર્ટો પણ આ જો આપણે લીધેલા હોય તો હાઉસ હોલ્ડના કાર્ય માટે લીધેલા હોય તો એ સામાન્ય કાર્ય આવા કરીએ છીએ અને એવા દ્રશ્યો આપણને જોવા પણ મળે છે. આવું કાર્ય કરતા છતાં પણ આ એક રોબર્ટ્સ એક વિચિત્ર અને બહુ જ આનંદપ્રિય નોકર તરીકે આપણે એને જોઈએ. રામસિંહ 070 વોઝ થોરલી ઇફિશિયન્ટ. રામસિંહ 070 સંપૂર્ણ રીતે કાર્યરત હતું અને કાર્ય કરવાની ક્ષમતા એની અંદર હતી વિથ અ ટ્રેમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરેસી, બરાબર, બહુ જ ઝડપથી એ કાર્ય અને બહુ જ ચોકસાઈથી એ કાર્ય કરી
રહેતું હતું. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી. બહુ જ ઝડપથી અને બહુ જ ચોકસાઈથી એ કરિયાણાની જે કંઈક વસ્તુ લેવાની હોય એ ટ્રોલીમાં ભેગી કરી દે, એકત્રિત કરી દે અને એ બીજા આદેશ માટે જ ત્યાં રોકાઈ જાય. એન્ડ પોઝ્ડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. બરાબર, બીજા આદેશ માટે ત્યાં રોકાય કે મારો માલિક હવે મને બીજો કયો આદેશ આપીને હું એ કાર્ય કરું. 2 kilograms ઓફ મેંગોઝ રાઈપ એન્ડ જ્યુસી, કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ, સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. પ્રેમ ચોપડા એને આદેશ આપે છે, બરાબર, અને કહે છે કે કેરીઓના ઢગલાઓમાંથી જોઈને સરસ જ, બરાબર, 2 kilo પાકી રસવાળી સરસ કેરીઓ તમે લઈને આવો. બરાબર, ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. ટૂંક જ સમયમાં, ક્ષણોમાં જ રામસિંગ 070 એ સુંદર સરસ મજેદાર પાકે કેરીઓ પસંદ કરીને ત્યાં લઈ આવે છે. પી એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ધ કમાન્ડર. પ્રેમ ચોપડા એને કમાન્ડ આપે છે રામસિંગ 070ને કે આ બધી જ વસ્તુઓ ભેગી કરીને તમે કાઉન્ટર પર લઈ આવો અને કાઉન્ટર પર પૈસા ચૂકવી. હવે આગળ જોઈએ મિત્રો. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપડા લાઈક અ ફીટફુલ ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ધ ગોપાલ જ્વેલર્સ. ગોપાલ જ્વેલર્સ એટલે કે આપણે સમજી શકાય છે જ્વેલર્સ એટલે કિંમતી ગેરણાની દુકાન હતી ત્યાં. જ્યારે પ્રેમ ચોપડા ત્યાં ઊભા હતા ત્યારે રામસિંગ 070 પ્રેમ ચોપડાની પાસે જ સાથે એમને એવી રીતે ઊભા હતા ત્યારે ફેથફુલ ડોગ એટલે કે બહુ જ વફાદાર કૂતરાની જેમ, બરાબર, એમના પાસે ત્યાં એ ઊભા હતા. કઈ? ગોપાલ જ્વેલર્સની શોપ પાસે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. તેમણે કાચની બારીઓમાંથી જોયું, સોનાના ઘરેણાઓ જોયા, બહુ જ સરસ ચળકતાદાર ઘરેણાઓ જોયા અને પછી તરત જ ખૂણામાં જઈને અદૃશ્ય થઈ ગયા. એવી રીતે સંતાઈ ગયા, અદૃશ્ય થઈ ગયા એટલે કે એ સંતાઈ ગયા. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. બરાબર, કાચમાંથી જ્યારે પ્રેમ ચોપડાએ જોઈ લીધું કે બહુ સરસ ત્યાં ઘરેણા છે ચળકતા સોનાના, બરાબર, એટલે કે એમનું મન પલટી ગયું હશે. તો એ તરત જ ત્યાં ઊભા હતા દુકાન પાસે, તો ત્યાંથી એ ખૂણામાં જઈને સંતાઈ ગયા, અદૃશ્ય થઈ ગયા, ડિસપિયર્ડ એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ. અને રિમોટ કંટ્રોલ એમના પાસે જે હતું એ ધીમેથી એમને બોલ્યા રિમોટ કંટ્રોલ પર. બરાબર, એને કમાન્ડ આપ્યું સોફ્ટલી એન્ડ ક્લિયરલી, બહુ જ ધીરેથી અને બહુ જ સ્પષ્ટ રીતે, શબ્દો સંભળાય એવી રીતે. પિક અપ અ નેકલેસ એન્ડ હાઈ. એ રામસિંગ 070ને પ્રેમ ચોપડા કમાન્ડ આપે છે કે પિક અપ ધ નેકલેસ, એટલે કે પેલો ગળાનો જે હાર છે તે તમે ઉચકી લો અને સંતાડી દો. એન્ડ હાઈડ. નો નોઇઝ, બિલકુલ પણ આવાજ કરવાની નથી જ્યારે તમે નેકલેસ એટલે કે પેલો ગળાનો હાર ઉચકો, ત્યારે જરા પણ શીશ પણ આવાજ થવી જોઈએ નહીં. આવું કોણ કહે છે? પ્રેમ ચોપડા. કોને કહે છે? રામસિંગ 070ને. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ. અને એક એવું કહે છે કે આ જે મેં તમને કહ્યું છે એ માહિતી તમે કોઈને પણ જાહેર કરશો નહીં. કોઈને પણ માહિતી નહીં આપવાની કે મારા માલિકે મને આ કરવા માટે કહ્યું હતું. ટોપ સિક્રેટ, એ બહુ જ રહસ્યમય વાત રહેશે. નહીંતર, અધરવાઇઝ, અધરવાઇઝ મીન્સ નહીંતર. આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટેન. જો તમે કોઈને પણ કહ્યું કે આ હાર મેં મારા માલિકની આજ્ઞાથી એમને કમાન્ડ આપ્યું હતું એટલે મેં આ ચોર્યું છે ને સંતાડ્યું છે,
તો તમારા જે સિસ્ટમ છે, જે તમારા કાર્ય કરવાનું જે છે, બધું જ સિસ્ટમને હું બંધ કરી નાખીશ. બરાબર, એવી એક થ્રેટન એટલે કે તે એક ધમકી આપે છે. કોને ધમકી આપે છે? રામસિંહ 017-એ. કોણ આપે છે? પ્રેમ ચોપડા. રામસિંહ 017 મૂવડ ઇનસાઇડ ધ શોપ. રામસિંહ 017 શું કરે છે? દુકાનની અંદર જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની પાસે નજીક જઈને ઊભો રહી જાય છે. ધીસ મેટાલિક પામ એક્સપાન્ડેડ, તેના ધાતુ, મેટાલિક એટલે કે ધાતુના બનેલા જે હાથ હોય છે ને, ધીરે ધીરે આગળ લંબાવે છે. એક્સટેન્ડેડ સાયલેન્ટલી એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. ધીરે સ્થિર શું કરે છે? એના ધાતુવાળા હાથ આગળ લંબાવે છે અને બહુ જ સહેજથી, સહેલાઈથી, આ કોઈ બી આવાજ ના થાય એવી રીતે એ ત્યાંથી નેકલેસ ઉચકી લે છે. અને તે જ સમયે હાર લઈને કંઈ મૂકી દે છે? સ્ટોરેજ, એક જગ્યા હોય છે બરાબર, સ્ટોરેજ, જ્યાં એ નાખી દે છે બધું જ. ક્લિંક સેજ પણ હાર આપણે ઉચકીએ તો આવાજ ના આવે, જિંગલ સેજ આવાજ પણ, એક ખડખનકવાની પણ આવાજ આવે નહીં, એ રીતથી એ હારને ઉચકે છે અને એ સંતાડી દે છે. એક બોક્સ હોય છે બરાબર, જેનામાં બધી વસ્તુઓ સંગ્રહ કરવાની હોય છે, એવો ગાળો હોય છે, એ રોબોટની અંદર એ ત્યાં એની અંદર એને નાખી દે છે. નો બડી ટુક નોટિસ, કોઈનું પી પણ ધ્યાન ગયું નહીં. જ્યારે આ રોબોટ આવું કાર્ય કરી રહ્યો હતો ત્યારે કોઈ પણ વ્યક્તિનું ત્યાં બાજુ ધ્યાન ગયું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, ખૂબ જ કિંમતી પ્રાચીન વસ્તુઓમાં ડીને ઘરેણાં અને મૂલ્યવાન હીરા. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રીઝ ઓફ એન્ઝાયટી એન્ડ રેકોગ્નિશન ઇન ધ બિગિનિંગ. આ બધી જ વસ્તુઓ, કિંમતી વસ્તુઓ બરાબર, પ્રાચીન વસ્તુઓ થી માંડીને ઘરેણા, મૂલ્યવાન હીરા વસ્તુઓ આ દુકાનમાંથી જ્યારે ઉઠાઈ લેવામાં આવતું, ચોરાઈ જવાતું હતું, પણ કોઈનું પણ ધ્યાન થોડાક દિવસો સુધી ત્યાં ગયું નહીં. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ ધ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બિકેમ લાઉડર. શરૂઆતમાં તો કોઈનું પણ ધ્યાન ગયું નહીં, પરંતુ ધીરે ધીરે દુકાનવાળાઓ ચર્ચામાં આવ્યું કે મારા ત્યાંથી આવું ગયું, પેલું ગયું બરાબર, એટલે દુકાનદારો બહુ મૂંઝવણમાં થઈ ગયા અને ધીમે ધીમે એ લોકોનું આ આગળ વધતું ગયું. અને દુકાનદારોએ હવે વિચાર્યું કે આપણે એના માટે કંઈક જોવું પડશે કે આ વસ્તુ ક્યાં ગાયબ થતી હોય છે બરાબર, એટલે એના માટે એ લોકોએ ધ્યાન રાખવાનું શરૂ કર્યું. અને આ બધી જ બાબતોથી આ પ્રેમ ચોપડા અજાણ્યા હતા, અનાવેર હતા. અનાવેર પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રીપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર્ટ. ધીરે ધીરે વસ્તુ જતી ગઈ તો શરૂઆતમાં દુકાનવાળાએ ધ્યાન ના આપ્યું, પછી એ લોકોએ કીધું કે આ એ રીતે વસ્તુઓ, કિંમતી વસ્તુઓ જતી હોય છે, એટલે હવે કોણ લઈ લે છે તેના પર આપણે નોંધ રાખીશું. આ બધી બાબતો પ્રેમ ચોપડાને ખબર નહોતી. અને પછી પ્રેમ ચોપડાએ શું કર્યું? રામસિંહ 017થી એના જે કાર્ય હતા આવી રીતે એ કરાવવાના ચાલુ જ રાખ્યા હતા. થોડાક પણ જ્યારે એક ફળવાળાનું ધ્યાન બરાબર એક સરસ પહોંચ્યું, ક્યારે પહોંચ્યું, ધ્યાન લીધું કે
एक अफगानी द्राक्ष मेटालिक ब्लू कलरनो रॉबर्ट छे ये अदृश्य करी दे छे। एटले के ज्यारे प्रेम चोपड़ा रामसिंह 017 ने आदेश आप्यो होय छे के आपेली अफगानी ग्रेप्स छे ये तू लई आओ बराबर, एटले ने ज्यारे ए वस्तु એ લઈને પોતે સંતાડતો હોય છે ત્યારે એક દુકાનદાર ફળવાળાનું ધ્યાન તેના પર જતું રહે છે। ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સૂનર હેડ દે હર્ડ ધેટ સમ શોપકીપર્સ રિકોલ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબર્ટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ। જ્યારે આ ફ્રૂટવાળાએ આ ધ્યાન બાબતે ધ્યાનમાં લીધી અને ચર્ચા કરી ત્યારે આ ઘટનાની જાણ આસપાસના બધા દુકાનદારોને બધાને થવા લાગી। દુકાનદારો એકબીજા સાથે ચર્ચામાં આવ્યા અને તે લોકોએ સાંભળ્યું કે તરત જ આવું એક મેટાલિક રોબર્ટ આવે છે અને આવી રીતે બધી વસ્તુઓ લઈ લે છે। એટલે તેમને શું કર્યું, આ કિંમતી વસ્તુઓ જ્યારે બધાએ ચર્ચા કરી કે અમારા ત્યાંથી એ આવી રીતે બ્લુ મેટાલિક રોબર્ટ આવે છે ને, જ્યારે આવે છે એના પછી જ અમારી બધી વસ્તુઓ ચોરાઈ જાય છે, એટલે કે સ્વાભાવિક છે એની હાજરીમાં જ આપણે હવે કંઈક કરવું જોઈએ। ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, અને આ જ માહિતી પોલીસના સ્ટેશનના હેડક્વાર્ટરમાં પહોંચી ગઈ। વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ આગળનું જે લેસન છે, યુનિટ છે, એ આપણે બીજા સેશનમાં આપણે જોઈશું। ધ હ્યુમન રોબર્ટ એનું પાર્ટ ટુ, એની અંદર આપણે આગળ જે છે એ આપણે જોઈશું।